शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम् माफैश्च विद्वंस्तवनास्त्यपायः संसार सिन्धोस्तरणेऽस्त्युपायः येनैव याताय तयोस्य पारम् तमेव मार्गम् तव निर्दिशामि अस्त्युपायो महान् कश्चित् संसारभयनाशनः तेन ते त्वा भवाम् बोधिम् परमानन्दमाप्स्यसि वेदान्तार्थविचारेण जायते ज्ञानमुत्तमम् तेनात्यन्तिकसंसार दुःखनाशोपवत्यनो ગુરુજી ને પ્રાર્થના કરે છે. એટલે ગુરુજી શું કરે છે, સૌથી પહેલા તો એને અભય પ્રદાન કરે છે કે માં વૈષ્ઠ વિદ્વાન, એ વિદ્વાન એને વિદ્વાન તરીકે સંબોધે છે. કારણ કે એનામાં એક સાચી સમજ જન્મી છે, વૈરાગ્ય જન્ય છે, એટલે સીધો જ એને વિદ્વાન તરીકે સંબોધે છે અને કહે છે તારે ગભરાવાની જરૂર નથી, આ સંસારને પાર કરવા માટેનો ઉપાય જરૂર છે અને પાછો કેવો માર્ગ હું તને બતાવીશ. યેનૈવ યાતાઃ યતયઃ, જે માર્ગ દ્વારા યતિ લોકો આ સંસારને પાર કરી ગયા છે એ જ માર્ગ બતાવીશ, ગમે તેવો નહીં, જે શું કે પ્રૂવન, જે માર્ગ સફળ થયેલો છે, ઘણા યતિઓ એ દ્વારા કલ્યાણને પામી ચૂક્યા છે એવો માર્ગ જ હું તને બતાવીશ, એટલે તું ચિંતા ના કરીશ. અસ્તિ ઉપાયઃ મહાન કશ્ચિત સંસાર ભય નાશ, સંસારનો ભય છે, સંસારમાં સતત ડરવાનું જ છે, દ્વૈતને કારણે, મર્ત્યત્વને કારણે, દીનતાને કારણે, હીનતાને કારણે, આ બધું જે આપણા ઉપર આપણે અજ્ઞાનને કારણે અધ્યારોપિત કરેલું છે એને કારણે મહાન દુઃખ છે, ભય છે, પણ એમાંથી મુક્ત થવાનો મહાન ઉપાય છે,
એટલે શું કહે છે, મહાન ઉપાય કહે છે. એટલે હવે એ મહાન ઉપાયની વાત કરશે. એ ઉપાય કોઈ સારો સીધો નથી, મહાન એટલા માટે કે એના જેવો બીજો ઉપાય છે. આ એક પ્રકારનો ઉપાય છે કે એના સમાન ઉપાય નથી, અને એનાથી ઉતરતો જે બધા ઉપાય છે એ આની તોલે આવે એમ છે. સંપૂર્ણપણે આ સાગરમાંથી, ભવસાગરમાંથી મુક્ત થવું હોય તો આ જ ઉપાય જોઈશે જે અમે બતાવીશું એમ કે છે. એટલા માટે મહાન કહ્યું. પાછું કેવો છે, મહાન એટલા માટે કહ્યું કે હા, એમાં મહેનત બહુ કરવી પડશે, મહાન પરિશ્રમ. કઈ પ્રકારનો પરિશ્રમ એ આપણે આગળ જોઈએ, પણ પરિશ્રમ મહાન માગી લેશે. પણ એનાથી તેન તીર્થમાં ભવાં બોધે, પણ એના દ્વારા તું આ ભવસાગરને પાર કરી જઈશ. પછી શું, દુઃખ જતું રહેશે, પણ બીજું શું, તો કે ના, દુઃખ તો જશે જશે. ઘણીવાર શું થાય કે દુઃખ જતું રહે પણ આપણને પછીની લાઈફ બોરિંગ લાગે. દુઃખ જતું રહે પણ પછી કઈ આપણને મળે નહીં, આનંદ ના મળે, તો આપણને એમ કે હવે શું કરવું. પેલું દુઃખ તો જતું રહ્યું, પેલા રોગમાંથી મુક્ત થઈ, યાદ હતું, પેલું બધું થઈ ગયું, હવે કરવું શું. એટલે નવી વસ્તુ, ઉત્કૃષ્ટ વસ્તુ પ્રાપ્ત ના થાય તો મન એવું છે કે બાજુ બીજું કઈક શોધે. ચલો પેલામાંથી મુક્ત થયા, હવે કરવું શું. એટલે મનને કોઈ ખીલે બંધાવવું પડે, અથવા તો મન કેવું છે એ કઈક શોધે તો છે. એટલે દુઃખ જતું રહે સાથે એવું પ્રાપ્ત થવું જોઈએ કે મન સંપૂર્ણપણે વિલીન થઈ જાય. વિલીન થઈ જાય અર્થાત એને પછી ક્યાંય કશું શોધવાનું બાકી ના રહે, એને એ પોતાનામાં મળી જાય. મનની અત્યારની જે ટેવ છે, રખડપટ્ટી, રખડવું, ક્યાં જવું, કારણ કે એને અહીં અંદર દુઃખ ના હોય ને તો પણ અંદર સંતોષ ના હોય, ચલો દુઃખ નથી પણ અંદર તૃપ્તિ ના હોય, સંતોષ ના હોય, તો એને હજી કઈક જોઈએ. બાળકને આમ કઈ થતું ના હોય, ઘરમાં આપણે એને કોઈ ઉધરસ નથી, તાવ નથી, પેટ ભરેલું છે, બધું જ છે, પણ સીધો ના બેસે છે સીધો. એને કઈ હું શું કરું, આપણને પૂછે હવે હું શું કરું. ઘણી વાર બાળકો આપણને પૂછે હવે હું કરું શું, મમ્મી મારે શું કરવું, કોઈ છે નહીં, કોની સાથે તું રમવાની, ટૂંકમાં એને કઈક જોઈએ, એને એવું આપવું પડે. તો ચલો દુઃખ તો જતું રહ્યું બધું, પણ હવે મન કે છે હવે શું, એકલું એકલું બોર થાય. એટલે અહીંયા લખે છે કે દુઃખ નાશ એ પ્રકારનો છે કે એની સાથે આનંદ અવાપશે, સાથે એને એક ક્ષણ માત્ર દુઃખ નાશ ને પણ સાથે આનંદ પણ પ્રાપ્ત થાય તો મન, હા બસ બરોબર છે, તો ખુશ, તો પછી મન રહે છે. એટલે અહીં શું થશે કે મન પોતાના સ્વરૂપમાં વિલીન થઈ જશે, એવું થશે. એટલે ગુરુજી કહે છે પરમ આનંદ આપશે, પરમ આનંદને પ્રાપ્ત થશે. પછી પૂછવા પણ નહીં, હવે શું, હવે શું, હવે શું, નહીં તો એમ થાય ચાલો બધું વેદાંત ભણી લીધું, પછી હવે શું, હવે શું કર્યું. એટલે અખંડાનંદજી મહારાજને કોઈ પૂછ્યું કે તમે કહ્યું એ બધું વાંચી લીધું, વેદાંત ભણી લીધું, બધું કરી લીધું, ઉપાસના કરી લીધી, આ કરી લીધું, તે કરી લીધું, હવે શું કરવાનું. તો કે હવે લગ્ન કરી ના, હવે લગ્ન કરી ના. એટલે પછી પછી એવું રહે કે હવે શું, કે હવે શું ના રહે, હવે શું એવું રહે છે, પ્રશ્ન જ ના રહે, યુ નો. એટલે એમ કે છે ભવાં બોધે તીર્થવા, એ તો તે પાર થઈ જશે, પણ પછી શું, પરમાનંદ, સાદો આનંદ નહીં, હા પરમ, એવો પરમ જેની આગળ પરમ લાગી ના શકે, શ્રેષ્ઠ નંબર વન પરમ આનંદ, આનંદમ આપશે સીવાસ. એટલે અંતિમ વસ્તુ પતી જશે, અંતિમ પુરુષાર્થ પરમધામ, પછી કઈ જવાબનું રહે નહીં. એવો કયો ઉપાય છે, તો કીધું તમ ઉપાય વિશેષતઃ નિર્દિશતે. કયો વિશેષ ઉપાય, આના જેવું ઉપાય નથી, આ ડાયમંડ હીરો એવો છે, આના જેવું બીજું નથી. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાન ઉત્તમમ, આ વેદાંતના વિચારથી. એટલે હવે એને ઉપાય કયો, કયો ઉપાય, વેદાંત, અને વેદાંતનો વિચાર, વ્યવસ્થિત વિચાર, પહેલા શ્રવણ
પછી મનન, પછી વેદિત્યાસ. વિચારમાં ત્રણેય આવી જાય. હા, એટલે કે છે આ વેદાંતના અર્થનો, વેદાંત અર્થ, વેદાંતનો જે અર્થ એટલે તાત્પર્ય જે છે, એના ઉપર વિચાર કરવાથી શું જન્મશે? જ્ઞાન જન્મશે. અર્થાત એના વિચારના અભાવમાં અજ્ઞાન, એના વિચારના અભાવમાં ગ્રંથિઓ, એના વિચારના અભાવમાં દુઃખ. દુઃખ એટલે વેદાંતના, વેદાંત ના હોય તો દુઃખ હોય જીવનમાં. આનો અર્થ એવો થયો, જેના જીવનમાં વેદાંત નથી, બીજું બધું હોય, હા, પણ વેદાંત ના હોય તો અંતિમ સુખ ના હોય, અંતિમ સુખ ના હોય, પરમાનંદ ના, કંઈક બાકી રહે, કંઈક 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 કંઈક. જ્યાં સુધી દ્વૈત હોય, ભલે ને ભગવાન સાથેનું દ્વૈત, એ બહુ પવિત્ર દ્વૈત છે. ભગવાન છે અને હું સેવક છું, એ સ્વામી, હું સેવક, આવું દ્વૈત. એ સ્વામી છે, સ્વામી સાથે શું ઝઘડા થવાનું? પણ એવું દ્વૈત જે છે એ પણ છેલ્લે તો અદ્વૈતમાં પરિણમવું જોઈએ. કારણ કે દ્વૈત સત્ય છે નહીં, મિથ્યા છે. સત્ય હોય એ જ આપણે પ્રાપ્ત કરવું પડે. પ્રાપ્ત એટલે પ્રાપ્તસ્ય પ્રાપ્ત એટલે કે છે કે, અને શેનાથી ખ્યાલ આવે? માત્ર વેદાંત એટલે કે છે શું થશે એનાથી? તેના આત્યંતિક સંસાર દુઃખ નાશ, એનાથી આત્યંતિક સંસાર દુઃખ. આત્યંતિક એટલે હંમેશ માટે, ગયું તે ગયું, પછી એનું મોડું ના બતાવે અને કશું જ નહીં, પાછું ક્યારે આવે છે? રોગ જાય તો મૂળ સહિત કોઈ દિવસ આવે જ નહીં, એવું જોઈએ. પાછો આવ્યા કરે તો પાછી મુશ્કેલી. ઘણા ટાઈફોઈડ હોય ને, ઘણા તાવ, રિલેક્સ, પાછા પાછા એવું નહીં. આ સંસારનું દુઃખ પાછું આવી જાય, સંસાર રોગ તો કે પાછું નહીં આવે. તેના આત્યંતિક સંસાર દુઃખ નાશ ભવતી અનુ, આ વેદાંતના અનુ એટલે એની પાછળ, આ જ્ઞાન પછી પછી રોગ આવવાનો નથી, હંમેશ માટે આ સંસારના દુઃખનો નાશ થશે. તો વેદાંતમાં એવું તો શું છે? આપણે આ જોકે બધું ચર્ચા કરી ગયા, પણ વેદાંતમાં એવું તો શું છે? તો કે વેદાંત પ્રમાણ છે, આત્મા માટે પ્રમાણ. આત્મા શું છે એના માટે પ્રમાણ. કારણ કે આ દુઃખ શેમાંથી જન્મ્યું છે? કશું ન જાણવાને કારણે. હું સ્વરૂપને જાણતો નથી, મારા સ્વરૂપને નથી જાણતો, માટે દુઃખ છે, બીજા કશા કારણે દુઃખ નથી. એટલે વેદાંતને સમજ્યું. કારણ કે વેદાંત શું બતાવે છે? વેદાંત સ્વરૂપનું ઉદ્ઘાટન કરે, સ્વરૂપનું બતાવે છે. તો કે છે વેદાંતનો અર્થ કેવી રીતે જાણવો? તો એ કહ્યું વેદાંતના શું તાત્પર્ય છે, એનો શું મુખ્ય અર્થ છે. કારણ કે વેદાંતમાં ઘણું બધું તમને પ્રાપ્ત થાય, પણ એનો મુખ્ય અર્થ, એનું તાત્પર્ય, એનો સાર શું છે એ જાણવા માટે શાસ્ત્રોમાં આપણે ગયા વખતે કહ્યું એમ છ લિંગ છે, ષડ લિંગ કહેવાય છે. એને કહ્યું હતું કે ઉપક્રમ, ઉપસંહાર આ બે એક છે. ઉપક્રમ, ઉપસંહાર એક ગણાય, પછી બીજું અભ્યાસ, પછી ત્રીજું અપૂર્વતા, પછી ચોથું ફલમ, પછી પાંચમું અર્થવાદ ઉપપત્તિશ્ચ. થઈ ગયા ને? ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલમ, અર્થવાદને ઉપપત્તિશ્ચ ષડવિધ લિંગાની. આ છ લિંગ છે. આ છ લિંગ દ્વારા એટલે આ છ મેથડ દ્વારા આપણે વેદાંતના ગ્રંથોનું તાત્પર્ય સમજી શકીએ. એટલે આનું આ ગ્રંથકારે બહુ સરસ રીતે બતાવ્યું છે દ્રષ્ટાંત માટે કે છાંદોગ્ય ઉપનિષદ કોઈ પણ ગ્રંથ શ્રુતિમાં આપણે જાણવું હોય કે આ કહેવા શું માંગે, આનો મુખ્ય આઈડિયા, મુખ્ય તાત્પર્ય શું છે એ જોવું હોય તો છ વસ્તુ અજમાવવાની. તો છાંદોગ્ય ઉપનિષદમાં બહુ સરસ રીતે આપણને દ્રષ્ટાંત રૂપે બતાવે છે કે કેવી રીતે. તો કે છે ત્યાં સદૈવ ઉપક્રમ શું છે, ભાઈ તપાસ કરો. પહેલા ઉપક્રમ એટલે ઇન્ટ્રોડક્શન, પ્રારંભમાં શેની વાત થાય છે? તો પ્રારંભમાં ત્યાં ઉદ્દાલક ઋષિ પાસે એનો શિષ્ય, એનો પુત્ર જાય છે અને એને જાણવું હતું કે જે જાણ્યા પછી કંઈ જાણવાનું બાકી ના રહે. એટલે ગુરુજીએ કહ્યું એવું છે. શું છે? તો કે સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસી સત છે, જે જાણવાથી બધું જણાઈ જાય. અને આ સૃષ્ટિ પહેલા શું હતું? સૃષ્ટિ પહેલા અર્થાત એક સમયે સૃષ્ટિ નહોતી,
માત્ર પેલું સત હતું. એવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત, હે સૌમ્ય પહેલા માત્ર સત હતું. એમ કરીને બતાવ્યું કે આ સત સત્ય છે. ટૂંકમાં એ રીતે ઉપક્રમ કર્યો. પછી શું કર્યું? પછી આગળ બતાવે છે ઉપસંહાર કઈ રીતે. ઉપસંહારમાં એવું થયું, પછી ઉપક્રમ અને ઉપસંહાર એટલે કે કન્ક્લુઝન બંને મળવા જોઈએ. ઉપક્રમમાં એક પ્રકારની વાત કરે અને એન્ડમાં કોઈ લેવા દેવા ના હોય. આ શરૂઆત જેનાથી કરી એની સાથે જે રીતે પૂરું કરે એ બંને વચ્ચે કોઈ સંબંધ ના હોય તો પેલા સાંભળનારા ને ખબર જ ના પડે વિષય શું છે. એટલે ઉપસંહાર શું છે? તો કે ઉપસંહાર શું છે કે પ્રતિયમાનમ સર્વમિદમ જગત અસદરૂપમેવ ન અન્ય. સતત જો સતત પહેલા હતું એમ કીધું. આ સૃષ્ટિ નહોતી એમ કહ્યું. પછી છેલ્લે શું કે છે? સૃષ્ટિ નહોતી તો અત્યારે તો દેખાય છે, તો હવે તો આવે ને? તો કે ના, અત્યારે દેખાય છે પણ એ કેવી છે? મિથ્યા, એ સાચી નથી. દેખાવા માત્ર દેખાય છે પણ સાચી છે નહીં. હવે એ સાચી ના હોય તો સાચું શું રહ્યું? પેલું સત, એ જ સાચું છે. એ પ્રમાણે ત્યાં બતાવ્યું કે વિકારો નામ ધ્યેયમ સદૈવ સત્યમ. આ સમગ્ર જગત વિકાર છે, પરિણામી છે અને માટે અસત છે. સાચું શું છે? માત્ર સત. એટલે આ રીતે જેનાથી પ્રારંભ થયો એ જ વિષયથી, એ જ વિચારથી ઉપસંહાર. એટલે બે મળ્યા, સતત સત્ય, સતત સત્ય. આ દેખાય છે બધું મિથ્યા, બે વસ્તુ. પછી ત્રીજી વસ્તુ શું? હા, આ નક્કી થયું પછી વચ્ચે વચ્ચે આ વાત કરવી પડે. શરૂ કરો એક પ્રકારે, પૂરું કરો એક પ્રકારે, અને વચ્ચે બીજી જ વાત કરો. વચ્ચે કઈક બીજી જ વાત કરો તો કે એવું ના હોય. વચ્ચે પણ જે મુખ્ય આઈડિયા હોય એ તમારા વચ્ચે વચ્ચે કહેવાય. જોજે, ભણજે. અમેરિકા જાય ને દીકરો આપણો, તો ભણવા ગયો છે. બીજું પણ ઘર વસાવે ને આમ કરે ને તેમ કરે. પછી આપણે વચ્ચે વચ્ચે શું ભણજે, રગડ તો પાછું થોડી વાર થાય ને એટલે પાછું કહી દે ભણજે. મેઇન કામ તારું એ છે, લેટર લખીએ તો એમાંય ભણજે, ફોન કરીએ તો એમાંય, વચ્ચે વચ્ચે બીજી બધી વાતો કરે, કેમ છે, કેમ નહીં, શું છે, કેવી રીતે કરે, આ બધું વાત કરીએ. પણ પછી ભણે છે કે નહીં? ભાઈ ભણે છે કે નહીં? આ શું કહેવાય? અભ્યાસ. જે મેઇન વસ્તુ હોય એને યાદ કરાવતા રહેવાની. હા, સારા શિક્ષકનું આ એક બહુ મોટું કર્તવ્ય છે. એટલે ગ્રંથકાર પણ શું કરે? અભ્યાસ, વચ્ચે વચ્ચે યાદ કરાવે. તો ત્યાં કઈ રીતે યાદ કરાવે છે? તો ત્યાં વારંવાર પ્રકરણ પ્રતિપાદ્યસ્ય પાદ્યસ્ય તન્મધ્યે તત્વમસી. ત્યાં તત્વમસી એ 9 વખત ગુરુ વચ્ચે 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 એમ કરીને ગણતરી કરી. તો કેટલી વાર એમને યાદ કરાવ્યું? તું તે છે. શું છે ભાઈ? પેલું સત. તું જ પેલું સત છે, તું જ પેલું સત છે. 9 વખત એને યાદ કરાવડાયું. અભ્યાસ એ ત્રણ, બે વસ્તુ થઈ. પછી વચ્ચે વચ્ચે શું આવે? તો કે અપૂર્વતા. શાસ્ત્ર એ અપૂર્વ કઈક કહેવાનું છે. જો આપણે વ્યક્તિ છીએ, અધૂરા છીએ, એ તો બધા પહેલેથી જાણતા હતા કે શાસ્ત્ર પાસે એના માટે આવવાની જરૂર નથી કે હું ભગવાનથી ભિન્ન છું, ભગવાનથી જુદો છું, અધૂરો છું, મારામાં કોઈ તાકાત નથી, મર્ત્ય છું. એવું જાણવા માટે શાસ્ત્ર પાસે જવાની જરૂર છે? એ તો મને પહેલા ખબર છે, એમને મેં ખબર જ છે. એ ત્યાં જઈને મારે એવું જાણવું કે હું અધૂરો છું તો એ તો એને માટે શું આવવાની જરૂર? એ તો એમને મેં ખબર હતી ઘર બેઠા. એટલે શાસ્ત્ર શું નવું આપે છે? અપૂર્વ. નવું શું આપે છે? તો નવું શું આપે છે? તો કે પ્રમાણાનામ મધ્યે લક્ષણાય તંત્વ ઉપનિષદમ પુરુષમ પૃચ્છામિ ઇતિ ઉપનિષદ પ્રમાણેન ગમ્ય આત્મા ન ઇતરેણ ઇતિ વિવેકઃ અપૂર્વતા. ઉપનિષદ શું કરે છે? એમ બતાવે છે કે આ તું જે જાણવા માંગે છે એ માત્ર ને માત્ર શ્રુતિ દ્વારા જણાય, બીજે ક્યાંયથી તું નહીં જાણી શકે. આત્મા વિશે તું બીજે ક્યાંયથી જાણી શકીશ નહીં. તારી જાતે જે જાણે છે એ ખોટું, બીજાને પૂછીશ તો એ કે છે આ તમને કઈ આવડતું જ નથી, તમે સાવ નકામા છો. બીજા આપણને એવું, આખું જગત આપણને એવું યાદ કરાવે કઈ આવડતું નથી, કઈ આવડતું, આપણી બધી ત્રુટીઓ જ બહાર લાવે, આપણને આપણી ત્રુટીઓ દેખાય. પણ આત્મા શું, અરે શ્રુતિ શું બતાવે? પૂર્ણ છું. એટલે
આ શ્રુતિએ જે આપવાનું છે એ માત્ર ને માત્ર શ્રુતિ પાસેથી જ આપણે જાણી શકીએ. આ શું થયું? અપૂર્વતા. પછી આ છ લિંગોની આપણે વાત કરીએ છીએ. કેટલા પત્યા? ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ત્રણ વત્યા. પછી શું છે? પ્રારબ્ધ ક્ષય પર્યંતમ દેહેન્દ્રિયાદો મિથ્યા પ્રતીત પ્રારબ્ધસ્ય નિશેષ નાશે પ્રાપ્તે તદ અપ્રતીતિ પૂર્વકમ અદ્વિતીય આત્મ સ્વરૂપેણ અવસ્થાનસ્ય આચાર્યવાન પુરુષો વેદ. હા, તો ભાઈ આ જાણીને મળશે શું? આ બધું જાણી એ તમારી બુકમાં નથી, મારી બીજી બુક હું લાવી એમાં છે. આ બધા જ્ઞાનથી મને મળવાનું છે શું? તો આનાથી શું મળશે કે જેવો આ પ્રારબ્ધનો ક્ષય થશે, જેને કારણે આ જન્મ થયો છે એ પ્રારબ્ધનો ક્ષય થશે, પછી નવો દેહ લેવો પડશે. ફળ તો માંગે ને, એક તો હું પરિપૂર્ણ છું, એક જ્ઞાન થશે. ચલો જ્ઞાન થયું, વળી પાછા અહીં આવવાનું જ હોય તો શું? વળી પાછા માતાના ગર્ભમાં આવવાનું, બધા જર દુઃખ સહન કરવાના, એ બધું પાછું હોય તો કે ના. આનું ફળ શું છે? કે ફરી જન્મ થશે નહીં. બસ આ એક પ્રારબ્ધનો ક્ષય થઈ જવા દો, એક એ ફળ હશે. ટૂંકમાં ચાર વસ્તુ થઈ. પછી અર્થવાદ, જે અગત્યનું હોય એની પ્રશંસા કરવી પડે તો લોકોની ઈચ્છા જન્મે. એટલે કે છે, પ્રકરણ પ્રતિપાદ્યસ્ય તતતમ આદેશમ અપ્રાક્ષ્ય યેન અશ્રુતમ શ્રુતમ ભવતી ઇત્યાદિ શ્રુત્યા પ્રશંસા સમર્થ પ્રશંસા અર્થવાદ. હા, અર્થવાદ શ્રુતિ કરે છે, પ્રશંસા કરે છે. કઈ રીતે? પ્રારંભ જ પ્રશંસાથી થયું. કે પેલો ઉદ્દાલક શ્વેત કેતુ, આ ઉદ્દાલક ઋષિનો પુત્ર, 12 વર્ષ ગુરુકુળમાં ભણીને આવ્યો, પણ એક ઉદ્ધતાએ આવી ગઈ છે, કોઈને નમતો નથી, અક્કડનો અક્કડ ફરે છે, બોલે નહીં કોઈની સાથે, ગ્રેજ્યુએટ થઈ ગયો છે ને એમ તેમ. એટલે પિતાએ કહ્યું કે આથી બધરપણ તો ચડી ગયું છે, આ વિદ્યા ચડી ગઈ છે. એટલે બોલાવીને પૂછાયું કે આવ ભાઈ બેસ, શું ભણીને આવ્યો તું? 12 વર્ષ. કે બધું બહુ ભણી નાખ્યું, બધું જ આવડે છે. એટલે કે તમને નહીં ખબર પડે. પિતાને કે તમને ખબર નહીં પડે? તો કે સારું, પણ સારું ચાલ. પણ તે એવું પૂછ્યું, તારા ગુરુજી તને એવી ખબર છે? ગુરુજી ને એને એમ પૂછ્યું કે તને એવી ખબર છે કે જે જાણ્યા પછી ઉત્તમ આદેશમ અપ્રાક્ષ્ય, કે તારા ગુરુજીને એવું પૂછ્યું કે જે જાણ્યા પછી યેન અશ્રુતમ શ્રુતમ ભવતી યેન અમતમ મતમ ભવતી, જેને સાંભળ્યા પછી કઈ સાંભળવાનું બાકી ના રહે, જેના વિશે વિચાર્યા પછી કઈ વિચારવાનું બાકી ન રહે, એવું તે તારા ગુરુજીને પૂછ્યું? પેલો કે છે આવું છે, મારા ગુરુજીને ખબર નથી લાગતી, મને ગુરુજીને ગુરુકુળમાં ખબર નહીં હોય, એટલે મને કીધું નહીં. એના મનમાં શું ડર હતો? કે જો એમ કહીશ હું કે ગુરુજીને ખબર છે પણ મેં જ પૂછ્યું નહોતું, કે જા પાછો જા. એટલે એને શું કીધું? બારોબાર શું કહ્યું? એમને કઈ ખબર જ નથી, એટલે તમે જ કહી દો, એટલે પાછું જવું તો ના પડે, આ છોકરાને હોસ્ટેલમાંથી આવીને પાછું જવું ના હોય. એટલે આ શ્વેતકેતુ પણ કે છે તમે જ બતાવો, કોઈને ખબર નથી. કરી અને પ્રશંસા કરી કે આ જ્ઞાન કેવું છે? જે સાંભળીને સાંભળવાનું રહે નહીં, જેના વિશે એકવાર વિચાર્યા પછી કઈ વિચારવાનું રહે નહીં, એમ કરીને અર્થવાદ. હું એટલે જે બુદ્ધિમાન હોય તો કે આ તો મારે જોઈએ છે, આ તો જોઈએ છે, આ તો જોઈએ છે. ભગવાન પણ અર્જુન પાસે જ્ઞાનની એટલી પ્રશંસા કરે, હજારોમાં કોઈ કંઈક પ્રાપ્ત કરે, હજારોમાં કોઈક પ્રયત્ન કરે, અને પ્રયત્ન કરનારાઓમાં કોકને જ મળે. એટલે પેલાને ક્ષત્રિય છે એટલે મારે તો એ જોઈએ, મારામાં શક્તિ છે, હું તો એ પ્રાપ્ત કરીશ, આ કામ કરી જાય. શું? સ્તુતિ, અર્થવાદ. એટલે શાસ્ત્રમાં આ પણ હોવું, શેની પ્રશંસા થાય છે એ તાત્પર્ય હોવું જોઈએ. આ થયું અર્થવાદ. પછી બસ થઈ ગયા આપણા બધા. ના, યુક્તિ, ઉપપત્તિ રહી ગયું. ઉપપત્તિ એટલે શું? તર્ક સહિત જે કહેવા માંગો છો એ તર્ક સહિત પણ બતાવવું. તર્કથી એટલે શું? આપણને મનન, યુક્તિ બતાવે. તમે કહ્યું તો ખરું કે સત એક જ એકનું હતું, અથવા આ બધું મિથ્યા છે અને સચ્ચિદાનંદ સત્ય છે, એવું કેવી રીતે? તો એ પણ બતાવે છે કેવી રીતે. યથા મૃતજન્ય ઘટ શરાવાદીના મૃત અભિન્નત્વમ, જેવી રીતે
આ ઘણા ઘણો હોય, શકોરુ હોય, માટીમાંથી આ ઉપપત્તિ યુક્તિ બતાવે છે. શું બતાવવા માટે? કે સમગ્ર જગતમાં એક જ તત્વ છે. તો બતાવવું કેવી રીતે? તો એ કહે છે કે જેવી રીતે માટીમાંથી બનેલા બધા જ ઘડાઓ કે માટીમાંથી બનેલા બધા પાત્રો, ઘટર હોય, શકોરુ હોય, પ્યાલો હોય, જે હોય, એ બધા નામ અને રૂપના આકારે અલગ, પણ બધામાં કોણ? એમ આ સમગ્ર જગતના મનુષ્યોનું, પ્રાણીઓનું, જળ વસ્તુઓનું, સ્થાવર વસ્તુઓનું, જંગમ વસ્તુઓનું નામ અને રૂપ અલગ, પણ તાત્વિક દ્રષ્ટિએ બધા સચ્ચિત આનંદ જ. આ તર્કથી બતાવો, માત્ર પહેલા સ્ટેટમેન્ટ કરી શું ઉપક્રમમાં સતજ એક હતું, અર્થાત અત્યારે પણ સતત છે. કારણ કે આ જગત તો મિથ્યા છે, એ તો છે ને, જેવી રીતે ઘડો તો છે ને, માત્ર શું છે? માટી. ઘડો ક્યાં છે ભાઈ? અહીં બે વસ્તુ નથી, ઘડો એ હોય માટી હોય નહીં. જો બે વસ્તુ હોય તો માટી લઈ લઈએ તો ઘડો રહેવો જોઈએ. બે વસ્તુ હોય તો માટી થી ઘડાને છૂટો પાડી દેવી. બે વસ્તુ હોય તો તમે રાખો ઘડો, હું રાખું માટી, વિભાગ કરી દે, માટી કાઢી લઈ તો તમારા હાથમાં શું આવે? શુદ્ધ ના આવે. અર્થાત બે છે કે એક છે? એક જ છે. જુઓ, આનો મસાલો લઈ લો, મસાલો લઈ લો તો વસ્તુ રહેતી નથી. ઘડો ના રે, પ્લેટ ના રે, શુદ્ધ ના રે. મસાલો લઈ લે, અર્થાત જે રહે નહીં એ હોય જ. જે એક મસાલો લઈ લીધા પછી જે રહે નહીં એ હોય જ નહીં. એમ કરી અને ઉપપત્તિ. ટૂંકમાં આમે એટલે ચર્ચા કરી કે આ બહુ અગત્યનું વસ્તુ છે કે છ લિંગ દ્વારા આપણે શાસ્ત્રનું તાત્પર્ય સમજી શકીએ. આ રીતે શાસ્ત્રનું તાત્પર્ય શું છે? તત્વમસી, કે સત એક જ સત્ય છે. આ બધા એક વસ્તુ, એકમેવા દ્વિતીય. કારણ કે આપણને દુઃખનો નાશ જોઈએ છે. દુઃખ શેને કારણે જન્મ્યું છે? હું અલગ, તમે અલગ, આ બધા અલગ. આ સામાન્ય જ્ઞાન. જ્ઞાનના ત્રણ પ્રકાર છે. એક આપણી ગ્રંથિ. કઈ ગ્રંથિ? જીવ અલગ, જગત અલગ, ઈશ્વર અલગ. પછી દાર્શનિકો વિચાર કરે, એનું જ્ઞાન આપણાથી જરા ચડિયાત. એ શું બોલે? વલ્લભાચાર્ય અને રામાનુજાચાર્ય અને મધ્વાચાર્ય, આ બધા મોટા મોટા આચાર્યો શું કહે? કે જીવ અને ઈશ્વર સમુદ્રમાં જેમ તરંગો હોય એમ તરંગ આમ સમુદ્રનો, પણ આમ અલગ. સમુદ્રમાં તરંગ, પણ સમુદ્રમાં અનેક તરંગ, એ રીતે જીવ અને પણ ઈશ્વરનો એક અંશ. આવું વિચારનારા હોય વિચાર. આ થોડું ચડિયાતું જ્ઞાન છે, પણ ઉત્તમ જ્ઞાન. અહીંયા શું કહ્યું? વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાન ઉત્તમ. ઉત્તમ જ્ઞાન કયું છે? એક જ, અને એક નહીં. સામાન્ય જ્ઞાન કયું? જુઓ, આપણે મેં લખ્યું છે સામાન્ય જ્ઞાન જે આપણે લઈને જન્મ્યા છે. કયું? જીવ જગત બધું અલગ અલગ. એનાથી ચડિયાતું જ્ઞાન કયું? તો કે શું છે? જીવ અને ભગવાન, બધા ભગવાનનો આ અંશ છે, ભગવાનના અંશ છે આ બધા. જેવી રીતે એક વૃક્ષ હોય એમાં એક ડાળી હોય ને એક પાંદડું હોય ને થડ હોય ને ફૂલ હોય ને આ બધું અલગ અલગ. વૃક્ષ બધું અલગ અલગ અલગ. એમ ઈશ્વરના આ બધા જગત આખું અંશ. પણ એનાથી આગળ વેદાંત શું કહે છે? આ અલગ બલગ કાંઈ નહીં, માત્ર એક. બીજી ગણવાનું ને, એક જ. તો આનું શું, આનું શું, આનું શું? તો આ ગણો કેટલા છે? આ બે થશે જ નહીં. તત્વ જે જાણે એ ગમે એટલું ગણે બે ના થાય. સૂર્ય માત્ર એક. મિથ્યા છે સ્વપ્નવત. સ્વપ્નમાં હોવ ત્યારે અનેક, જાગું ત્યારે એક જ. એટલે આ ઉત્તમ જ્ઞાન છે અને આનાથી દુઃખ જાય. જ્યાં સુધી આ જ્ઞાન ન થાય ત્યાં સુધી કોઈની કોઈ રૂપમાં દુઃખ રહી જાય, રહી જાય, રહી જાય. દુઃખ જાય જ નહીં. માત્ર એકના જ્ઞાનથી જ સુખ જ્ઞાન આનંદ જન્મે. બાકી તો શું છે? આપણે કંઈક
ઉપાય કર્યો નાનો મોટો, એટલે થોડા સમય રિલીફ રહે. બહુ મચ્છર કરડતા હોય તો ઓડોમસ લગાવી નાખીએ, અથવા ઓલ આઉટ કરી નાખીએ, અને ખલાસ થઈ જાય. ત્યારે ઓલ આઉટ ખલાસ થઈ ગયું એ રાત્રે આપણને એટલા કરડી નાખે મચ્છરો, આશ્રમમાં એટલા મચ્છર હોય અને આપણું પેલું ખલાસ થઈ જાય. તો હતું ત્યાં સુધી કઈ વાંધો ના આવે, પણ જયારે જેવું એ ખલાસ થઈ ગયું પછી મચ્છર કા. એટલે બીજા બધા જગતના ઉપાયો કેવા ખબર છે? પેલા ઓલ આઉટ જેવા, ઓલ આઉટ બધાને ખબર છે લગાવવાનું. અરે લગાવવાનું શું, પેલું લગાવી દીધું મચ્છર, મચ્છર રેપેલન્ટ, એનાથી મચ્છર દૂર રહે. એમ આ જગતના બીજા બધા ઉપાયો છે ને, ધન સંપત્તિ સત્તા કીર્તિ બીજું બધું જે વિચારો એ વિચારો, જપ તપ બધું, હા આ બધી વસ્તુ કોના જેવી છે? ઓડોમોસ. જ્યાં સુધી એ હોય એની ઇફેક્ટ હોય, ઇફેક્ટ હોય ત્યાં સુધી, જેવી ઇફેક્ટ ગઈ કે પાછું હતા ત્યાં ને ત્યાં. તો આ વેદાંત એવું ઓડોમોસ છે કે ના? ઓડોમોસ ને એ તો કેવું છે કે ગમે એટલા મચ્છર હોય ને માખી હોય જે હોય, અરે નહીં કેમ કે મને થતું આ થાય છે ખરું પણ મને નથી થતું, અને અંત તો ગતવા તો આ મચ્છરે નથી ને માખીએ નથી ને મગરે નથી ને જે જે હોય કશું છે જ નહીં. જે કોણ? માત્ર સચ્ચિતા. આ બધું મિથ્યા છે. સ્વપ્નમાં હજાર ચોર આવે અને જે થવું હોય તો મને થાય છું, એ તો માત્ર એક મગજની એક મનની એક કરામત હતી. સાચ કોઈ ચોર નતો, હું તો મારા પલંગમાં જ સૂતો છું, મારે વોચમેન નહીં ઉભો છે, કોઈ તકલીફ નથી. એટલે કહ્યું કે વેદાંતના જ્ઞાનથી જ ઉત્તમ જ્ઞાન જન્મે છે. તો એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું એનો હવે ઉપાય બતાવે છે. અને આવા ઉપાય કઈ પ્રકારનો ઉપાય છે? શ્રુતિ આધારે, જો મેં આગળ પણ કહ્યું કે વિવેક ચૂડામણીમાં આ પ્રકરણ ગ્રંથમાં શંકરાચાર્યજી ઉપનિષદની સ્ટાઇલ જ ફોલો કરે છે, અને જ્યાં જ્યાં સુંદર રહેલું છે એ અહીં લઈને આવે છે. તો હવે કૈવલ્ય ઉપનિષદ, કૈવલ્ય ઉપનિષદમાં જે રીતે જ્ઞાન આપવાનું શરૂ કરે છે અને જ્ઞાન માટેના કયા ત્રણ ઉપાય છે, જ્ઞાન કેવી રીતે જન્મે એ વસ્તુની હવે એના આધારે એનો રેફરન્સ લઈ અને હવે આમાં તમને આ બહુ મળશે. પેલામાંથી 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 બધી શાસ્ત્રમાં જે ક્રીમ છે એ બધાને આધારે સમજાવશે. તો હવે એ કહે છે શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાન મોક્ષો. મુક્તિર્હેતુન ભક્તિ સાક્ષાત શ્રુતિર્ગીઃ. યો વા એતસ્વેવ તિષ્ઠતિ અમુષ્ય, યો વા એતેષ્વેવ તિષ્ઠત્યમુષ્ય, મોક્ષો વિદ્યા કલ્પિતા દેહ બંધાત. મોક્ષો વિદ્યા કલ્પિતા દેહ બંધાત. શું કહે છે? શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાન મુમુક્ષો મુક્તે હેતુન ભક્તિ સાક્ષાત શ્રુતે ગીહી. સાક્ષાત શ્રુતે ગીહી, સાક્ષાત શ્રુતિ, શ્રુતિ પોતે ગાય છે અથવા ડિક્લેર કરે છે, જાહેર કરે છે. શું જાહેર કરે છે? મુમુક્ષુની મુમુક્ષુ માટે મુક્તિના સાક્ષાત હેતુ શું છે? મુમુક્ષુ માટે મુક્ત, મુમુક્ષુ હો મુક્તે હે, મુમુક્ષુને મુક્ત થવા માટે મુક્તે હેતુ, મુક્તિ માટેના હેતુ વક્તિ બોલે છે. પણ શ્રુતે હેંગી, શ્રુતિ પોતે કહે છે, જાહેર કરે છે. સાક્ષાત હેતુઓ કયા? સાક્ષાત હેતુ તો આગળ ગયું, શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાત. કયા કયા હેતુ છે? શ્રદ્ધા ભક્તિ ધ્યાન રૂપે, ધ્યાન અને યોગ આનાથી
આ સાક્ષાત હેતુઓ છે. તો જે બીજી લાઈન માં કહે છે યો વા એતેષુ એવ તિષ્ઠતિ, જે આમાં બરોબર આ સાધનમાં સ્થિત થઈ જાય છે અથવા આ સાધન બહુ સારી રીતે જીવનમાં ઉતારે છે. યો વા એતેષુ એવ, પાછું આમાં જ, એતેષુ આમાં જ, એતેષુ એવ, એવ એટલે શું? બીજા નહીં, બીજા કોઈ સાધનમાં નહીં પછવા પડવાનું. કયા? ટૂંકમાં આ વિકસાવવાના, શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન. આ તિષ્ઠતિ અમુષ્ય, અમુષ્ય એટલે આ પેલી પેલી વ્યક્તિ, કોઈ વ્યક્તિ એને અમુષ્ય શબ્દ વાપરે છે. અમુષ્ય શબ્દ એટલે માટે વાપરે છે અધસ. અધસ જે સર્વનામ છે એની છઠ્ઠી વિભક્તિ છે. એના માટે આ બહુ રેર વસ્તુ છે, આ વ્યક્તિ રેર છે. જબલ્ય આવી વ્યક્તિ હોય જેને મુક્ત થવું હોય, એટલા માટે વૈરાગ્ય વાળો છે એટલે આ શબ્દ વાપર્યો. અમુષ્ય મોક્ષ અવિદ્યા કલ્પિત દેહ બંધાત, એને જે આ અવિદ્યાથી, અવિદ્યા કલ્પિત, અવિદ્યાથી જે બંધન કલ્પવામાં આવેલું, અવિદ્યાને કારણે બંધન અનુભવાય છે. તો આ અવિદ્યાને કારણે અનુભવાતા બંધનમાંથી જે મુક્ત થવા માંગે છે એને આ જ ઉપાયોમાં સ્થિત થવાનું. શેમાંથી મુક્ત થવા માંગે છે? તો કે અવિદ્યા કલ્પિત દેહ બંધાત, આ દેહનું જેને બંધન છે. પણ દેહને પહેલા તમે મારો માનો, પછી એની મર્યાદાને આપણા ઉપર લાદીએ, અને પછી શું કરીએ, હવે આમાંથી મુક્ત થવું છે. આ વસ્તુ થાય પહેલા એને હું મારું કહું, પેલા બંધ બેસતી પાઘડી ઓળી લઉં અને પછી કહું કે આ મન ફાવતી નથી, ના કાઢી નાખ ને. તો કે ના, મારે પહેરવાની જ છે, એમ અમારી જ છે, એમ આ દેહને પેલા મારો કહું, હું એટલો જ છું, અને પછી હવે મારે મુક્તિ, હું સાધક, ફ્રીડમ, મારે મુક્ત થવું છે. પેલા મોટો મોટો ખ્યાલ છે, તું બંધનમાં જ નથી. એટલે ટૂંકમાં એ પછી આપણે જોઈએ, પણ અહીં આ ત્રણ ઉપાયની વાત કરે છે. અને મેં કહ્યું એ પ્રમાણે આ ત્રણ ઉપાય ક્યાંથી લઈ આવ્યા ભાઈ? ભાષ્યકાર ક્યાંથી લઈ આવે છે? કૈવલ્ય ઉપનિષદ. કૈવલ્ય ઉપનિષદ બેઠા શબ્દો લઈ લીધા, શ્રદ્ધા, ભક્તિ. એટલે તમને બતાવો ક્યાં આવો પ્રસંગ આવે છે, આમાં થોડું આપણે રેફરન્સ વર્ક કરવું પડે. ત્યાં આશ્વલાયન, આશ્વલાયન છે એ શિષ્ય છે, બહુ મોટી વ્યક્તિ હતી, ગૃહસ્થ, અને ઘણા બધા એને યજ્ઞ અને બધું કરેલું હતું. આવી જે વ્યક્તિ છે આશ્વલાયન, એ પરમેષ્ઠી, ભગવંતમ પરમેષ્ઠિનમ ઉપસમેત્ય ઉવાચ. પરમેષ્ઠી એટલે પ્રજાપતિ, દરેક કલ્પમાં પ્રજાપતિઓ જુદા હોય. તો આ પરમેષ્ઠી નામના પ્રજાપતિ પાસે જાય છે આશ્વલાયન, ભગવાન પરમેશ્વરી પાસે જાય છે, અને પછી શું પૂછે છે? અધિહી ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ સદા સદ્ભિહી સેવ્યમાનામ નિગુઢામ. હે ભગવાન, તમે મને બતાવો, મને ભણાવો. અધિહી ભણાવો, શું ભણાવો? તો કે વરિષ્ઠામ બ્રહ્મ વિદ્યામ, એને સાંભળ્યું હશે કે શ્રેષ્ઠ છે બ્રહ્મ વિદ્યા. તમને કેવી રીતે ખબર કે આ શ્રેષ્ઠ છે? તને ખબર કેવી રીતે પડી? તો કે સદા, હંમેશા, સદ્ભિહી સેવ્યમાનામ નિગુડામ, સત્પુરુષો વડે એનું સેવન થયું છે. જે વિદ્યા રહસ્યવાળી છે, અને મોટા મોટા માણસોએ, સત્પુરુષોએ, મોટા લોકો કરે આપણે કરવું હોય, હંમેશા જોવા, એને બીજું જાજી કંઈ ખબર નથી, પણ એને એટલી જ ખબર છે કે શ્રેષ્ઠ પુરુષોએ બ્રહ્મ વિદ્યા મેળવી છે. રહસ્યવાળી પછી રહસ્યની ગૂઢ રહસ્યવાળી વિદ્યા છે, એટલે મને ખબર છે કે શ્રેષ્ઠ વસ્તુ છે, માટે તમે પણ મને એ ભણાવો. એનાથી થશે શું? ભણાવો તો શું કામ, તને શું મળવાનું છે? તો કે મેં સાંભળ્યું છે યયા, એના વડે, યયા અચિરાત સર્વ પાપમ વ્યપોહ્ય, એનાથી, એના દ્વારા મન મનુષ્ય અચિરાત એટલે બહુ જલ્દી, હા, બહુ વર્ષો નહીં લાગે, જન્મો નહીં લાગે, બહુ વાર લાગવાની તો આપણે પહેલેથી જ નિરુત્સાહ થઈ જાય, બહુ વાર લાગે, શું ખબર ક્યારે જન્મો જન્મ જ નીકળી જશે. સારું છોડો ભાઈ, જન્મો જન્મ જવાના હોય તો આપણી એ ધીરજ નથી હોતી,
એટલે શું કહે છે, યયા અચિરાત, ઇમિડિયેટલી, વિલંબ વગર બધા પાપમાંથી મુક્ત થઈ જઈશ. બોલો, આવો છે ઉપાય? તરત પાપ જતા રહે, કોઈ ગંગાજીમાં સ્નાન ના કરવું પડે, કશું જ નહીં. ગંગાજીમાં આપણે પાપ જાય પણ શરદી કેટલી થઈ જાય, શરદી કેટલી થઈ જાય. એટલે ટૂંકમાં આવા આવા કોઈ ઉપાય નહીં. અચિરાત સર્વ પાપમ વ્યપોહ્ય, અને શું મળે? પરાત પરમ પુરુષમ યાતિ વિદ્વાન, ચડિયાતો જે પુરુષ એટલે કે આત્મતત્વ એને પ્રાપ્ત કરે છે. બસ આ મેં સાંભળ્યું છે માટે તમે મને એ ભણાવો. એટલે ભણાવવાના બદલે તરત ને તરત સારું બેસી જાય, ચાલ ભણાવો. સીધા પોઈન્ટ ઉપર આવ્યા પહેલા પરમેશ ની વાત કરે છે, તો કે છે તસ્મય સહોવાચ પિતામહશ્ય. પિતામહે જવાબ આપ્યો, સારું, તો શું જવાબ આપે? તો શું જવાબ આપ્યો કે શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદવૈહી. તું એ બ્રહ્મ વિદ્યાને કેવી રીતે જાણ? તો કે આ ત્રણ થી જાણ. કઈ ત્રણ વસ્તુથી? શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન યોગ અવૈહી, આ ત્રણ દ્વારા તું એ બ્રહ્મ વિદ્યાને જાણ. જાણ્યા પેલા ત્રણ કર. કઈ ત્રણ વસ્તુ? શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન. એ જ આપણે બેઠું અહીં લઈ લીધું, ધ્યાન યોગ. એ ધ્યાનને જ યોગ ગણે છે. આ ત્રણ વસ્તુ તું કર, એ જ એટલે આ પેલા આપણું વ્યક્તિત્વનું નિર્માણ કરે. અંતર કર, આ ન હોય તો આ મુખ્ય સંપત્તિ છે. આ ન હોય તો જ્ઞાન સમજ જ ના પડે, અજ્ઞાન શક્ય જ ના, બ્રહ્મ વિદ્યા સમજ ના પડે, બ્રહ્મ વિદ્યા ઠરે ને, એનું શ્રવણ જ શક્ય નહીં. ધારો કે શ્રવણ થઈ ગયું તો પણ એ ફળ ના જન્માવે, એની જે અસર જન્મવી જોઈએ એના જન્મે. શું ના હોય તો થાય જ નહીં. શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન એટલે ભાષ્યકારે સીધું આ બેઠું લઈ લીધું અંદર કૈવલ્યમાંથી. અને અહીંયા કહે છે કે આ ત્રણ કેવા છે? સાક્ષાત ઉપાય છે. સાક્ષાત ઉપાય શ્રુતિ પોતે, એટલે જુઓ પોતે જે પણ અહીં કહે છે એ ઓથોરિટી પૂર્વક કહે છે. કોના આધારે? પ્રમાણના આધારે. પોતાનું મારું માનવું કહે છે, અથવા હું આવું વિચારું છું, એવું નહીં. તમે છો, તમારો વિચાર અમે નથી જાણવા માંગતા. અમે તમારા વિચાર નહીં, અમે કોના વિચાર જાણવા માંગીએ છીએ? શાસ્ત્રના. એટલે ભાષ્યકાર શાસ્ત્રના વિચારો રજૂ કરે છે, તો આપણને ત્યાંથી લઈ લઈને આપે છે. તો શું કે છે? પહેલા શું? શ્રદ્ધા, સૌથી અગત્યનો ગુણ કયો છે? તો કે શ્રદ્ધા. આ શ્રદ્ધા એવી વસ્તુ છે કે જેના દ્વારા શું થાય? અહીંયા જ જોઈ ગયા આપણે, વિવેક ચૂડામણીમાં જોઈ ગયા, શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યા અવધારણા. યયા વસ્તુ ઉપલબ્ધ્યતે, શું કે છે? શાસ્ત્રમાં અને ગુરુના વાક્યમાં શ્રદ્ધા, એ પ્રકારની શ્રદ્ધા કે જે કહે છે એ સાચું છે. આવી શ્રદ્ધા આ બહુ જ મોટો અને બહુ જબલ્લે પ્રાપ્ત થતો ગુણ, આ સામાન્ય ગુણ નથી. એમ ઘણી વાર સદગુણો આપણે લઈને આવ્યા હોય ને તો બહુ સહેલું પડી જાય, કારણ કે સદગુણો લાવવા બહુ મુશ્કેલ છે. એ જલ્દી દુર્ગુણ જલ્દી આવી જાય, પણ નોબિલિટી અથવા આવી બધી જે સદગુણો હોય, ભક્તિ હોય, પ્રેમ હોય, પહેલેથી જ સાચું બોલતા હોય, વિનય હોય, વિવેક, આ બધું હોય, સદગુણો હોય, એ બહુ મોટી સંપત્તિ છે. બહુ ધનવાન કહેવાય જેનામાં આ બધી સંપત્તિ હોય. તો આ શ્રદ્ધા એવો ગુણ છે કે જે સીધો તમને શાસ્ત્ર સાથે કનેક્ટ કરી આપે. કનેક્ટિવિટી, આજકાલ કનેક્ટિવિટીની બહુ વાત ચાલે ને, એરટેલની કનેક્ટિવિટી, ગામડે ગામડે બધે બતાવે, ભીલ ઉપર હોય, ક્યાંય દૂર દૂર હોય, કનેક્ટ થઈ જાય. એમ આ શ્રદ્ધા એવું કનેક્ટ કરી આપે. કોની સાથે કનેક્ટ કરી આપે? ગુરુ દ્વારા શાસ્ત્ર સાથે. મુખ્ય વસ્તુ તો શાસ્ત્ર જ છે. જેમ પેલું રેડિયો હોય ને, રેડિયો શું કરે? બ્રોડકાસ્ટિંગ સ્ટેશનમાંથી સંગીતનું પ્રસારણ
બ્રોડકાસ્ટિંગ સ્ટેશન પર. પણ રેડિયો શું કરે? એ રેડિયો એ જીલે, રેડિયો જીલે, અને એ સંગીત કે જે પણ પસાર થઈ રહ્યું હોય એ આપણે ના જીલી શકીએ. એ કોણ જીલે? રેડિયો જીલે. અને એ આપણે પછી ટ્યુન અપ કરીએ એટલે આપણે એને સાંભળી શકીએ. એમ સત્ય તો છે જ શ્રુતિમાં, શાસ્ત્રોમાં, પણ એને જીલી કોણ શકે? તો કે ગુરુ. અને એ ગુરુ જે જીલે છે એને આપણે જયારે સાંભળીએ ત્યારે આપણે પેલા સાથે કનેક્ટ થઈ જઈએ. પણ એ આ રેડિયોમાં જ વિશ્વાસ ના હોય તો શું બોલે છે? આ શું રિલે કરે? એની સાથે જ આપણને મુશ્કેલી પડે. તો પછી બંધ કરો, બંધ કરો. એટલે રેડિયાને પછી ક્યાંથી લઈ આવ્યો આ બધું? એનું પોતાનું કોઈ મૌલિક નથી. એ તો પેલું જ્યાં છે ને એને કેચ કરે છે માત્ર. ઋષિ મુનિઓ શું હતા? મંત્ર દ્રષ્ટા રહ, નતું કરતા રહ. એમણે પોતે જન્માવ્યા નથી, જોયા. જે રિલે થઈ રહ્યું છે એને કેચ કરે. જેમ સત્યનું સંગીત સૃષ્ટિમાં છે, વાઇબ્રેશન્સ છે સર્વત્ર. ઋષિ મુનિઓ એટલા શુદ્ધ અંતઃકરણને કારણે કેચ કરે, કેચ કરે. હું એ તમે ના કેચ કરી શકો, એ કેચ કરે. કેમ? એનામાં એવું છે, એ પવિત્રતા, એ શુદ્ધિ, એ અહંકારનો અભાવ, એટલે સીધું કનેક્શન. ટાવર ના હોય તો આપણે કહીએ કે મારે એક ટાવર દેખે, હું સાંભળી ના શકું. હાથમાં મોબાઈલ હોય પણ આપણને સંભળાય જ નહીં. ટાવર નથી આપણી પાસે, ટાવર નથી ગુરુજી પાસે, ટાવર છે. એટલે એને બધું બધું કેચ થાય. એટલે એ વ્યક્તિમાં શું જોઈએ આપણને? શ્રદ્ધા. હું તો કઈ જાણતો જ નથી, એ જાણે છે. એટલે એનામાં શ્રદ્ધા મૂકવી પડે કે હું હવે મારી બુદ્ધિથી નહીં વિચારું, કારણ કે મારી બુદ્ધિ તો અહંકારથી દૂષિત છે. એટલે આપણી બુદ્ધિ થોડા સમય માટે આપણે ગુરુજીને કે શાસ્ત્રને સમર્પિત કરીએ. આપણે ગુરુ યોગ્ય હોવા જોઈએ. આપણે ગમે તેવાની વાત નથી કરતા જે આપણો લાભ લઈ જાય, તેવાની નહીં. એટલા માટે આ પરંપરાના કોઈક હોય જેમાં એ પાછું વિષય અત્યારે અલગ થઈ ગયો કે એ આપણે તપાસવું પડે. પરંપરાના હોય તો એ બરોબર ના હોય. પરંપરાના હોય અને જ્ઞાન હોય પણ ચરિત્ર ના, બધું ઘણી બધી તકલીફો હોય છે. એટલા માટે એ અત્યારે એ વિષય નથી. પણ શ્રદ્ધા બહુ આવશ્યક. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, આ એક એવો ગુણ છે જે આપણને સાંભળવા માટે તૈયાર કરે. સાંભળવું સહેલું નથી, સાંભળવા માટે તૈયાર કરે. એટલે શ્રવણ આવી ગયું. અચ્છા, સાંભળ્યા પછી પણ આપણે મનન ક્યારે કરીએ? જે કહ્યું છે એ યોગ્ય લાગે તો પછી આપણે આપણી વિચારની કસોટીમાં એને ચડાવીએ, અર્થાત એ લાઈન ઉપર વિચારવાનું શરૂ કરીએ. વિચારી પછી એ ગુરુ જ આપણને તર્ક આપે, જેમાં આપણે જોયું ઉપપત્તિ આપે, એના આધારે આપણે વિચાર કરીએ. મનન થઈ ગયું અને એ લાઈન ઉપર વિચાર કરીએ, એ જ હું છું એવો જોવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન થઈ ગયું. એટલે આ શ્રદ્ધાને કારણે શ્રવણ શક્ય બને, મનન શક્ય બને અને નિધિધ્યાસન શક્ય બને. જે પછીના ઉપાયો છે ત્યારે આવે જયારે આ આમ જ્ઞાન માટે સાક્ષાત ઉપાય શ્રવણ. શ્રવણ પહેલા એનો ઉપાય ના થયો હોય તો આપણે એના જ વાંકા કાઢીએ, એ જ માનવાના. એટલે શ્રવણ થઈ શકે અને સંશય વગર દિલથી પૂરા ચિત્તથી એ ક્યારે બને? શ્રદ્ધા હોય તો. ભગવાને બી શ્રદ્ધાવાન લભતે જ્ઞાન, એટલા માટે ભગવાને કહ્યું. એટલે આ બહુ જ અગત્યનો ગુણ છે. એને કારણે આપણે શું કરીએ? આપણી બુદ્ધિ અત્યાર સુધી જે રીતે વિચારવા ટેવાયેલી છે એ બાજુ મૂકી દઈએ.
એટલે આપોઆપ ગુરુજીની બુદ્ધિ કે શાસ્ત્રની જે સમજ છે, જે વિચાર છે, આપોઆપ આપણામાં આવે. કારણ કે હવે આપણું પેલું જૂનું વિચારવાનું વચ્ચે નથી, હર્ડલ બધા જતા રહે, એટલે આપોઆપ જ એમની એમની એ જ આપણા જીવનના કેપ્ટન બની જાય. જેમ અનુસરસ દ્રષ્ટાંત આપણને ક્યાંય જોવા મળે છે, ભગવાન કૃષ્ણ અને અર્જુન, અર્જુને એમને સોંપી દીધું સારસ્ય. પછી ભલે ભગવાને પોતે કઈ નક્કી ના કર્યું, પણ અર્જુને એને જેમ કહ્યું એમ જ કર્યું. હા, એને વિશ્વાસ હતો, એને વિરોધ કર્યા કરે, જલ્દી જલ્દી માન્યા નહીં, કાંઈ સંશયો પણ જન્મ્યા કરે, પણ છેલ્લે એને ઊંડે ઊંડે એ તો વિશ્વાસ હતો કે આ જે કહે છે એ જ સાચું છે. એટલે સાંભળ્યા કરે, ન સમજ પડી તો વિરોધ થયો, અને એને એમ થયું બી ખરું કે મને આમાં લગાડી દે, આ યુદ્ધમાં જ લગાડવા માંગે છે, મારે જવું છે ને જવાન જ દેતા, કર્યા જ કર્યું. પ્રાપ્ત હવે પછીના બે સાધન છે એ નેક્સ્ટ ટાઈમ જોઈએ. Oh.